હાલમાં કોરોના મહામારી વચ્ચે ભરૂચ પંથકમાં આંશિક લોકડાઉનના વાતાવરણમાં રમજાન ઈદના પર્વની ઉજવણી સાદાઈથી કરવામાં આવી હતી. ભરૂચની મસ્જિદમાં 4 લોકોએ ઈદની નમાઝ અદા કરી તો મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઘરમાં નમાઝ અદા કરી હતી. લગભગ 2 વર્ષોથી કોરોના મહામારી વિશ્વમાં જણાઈ રહી છે. કોરોનાની અસર છેલ્લા 2 વર્ષોથી બધા જ તહેવારો અને પર્વ પર પણ પડી રહી છે. ભરૂચમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા ગલે ન મિલે લેકિન દિલ મિલેના રિવાજ સાથે ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આમ તો ઈદની નમાઝ દર વર્ષે ઈદગાહ મેદાન પર અદા કરવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થઈને નમાઝ અદા કરી દુઆ ગુજારે છે, જે બાદ એક મેક ભેટીને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના પગલે ઈદગાહ પર ઈદની નમાઝ મોકૂફ રાખવામાં આવી હતી. એક મહિનાના સમય દરમિયાન રોજા રાખી અલ્લાહની દિલથી ઇબાદત કર્યા બાદ ઘણી મસ્જિદોમાં માત્ર 4 લોકોએ નમાઝ અદા કરી હતી, તો મોટાભાગના મુસ્લિમ બિરાદરોએ તેમના ઘરે જ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી. લોકોએ એકમેકને ઈદના પર્વની શુભકામના પણ પાઠવી હતી, જેમાં સોશિયલ મીડિયા દ્વારા સૌથી વધુ શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને કોરોનાનું સંક્રમણ સમગ્ર વિશ્વમાંથી દૂર થાય એવી ગુજારિશ કરી હતી. અસલામ અલૈકુમ. હું દરેક ભાઈ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક પાઠવું છું અને સ્ટેશન મસ્જિદ સ્ટેશન રોડ પર આવેલી સ્ટેશન મસ્જિદમાં નસુર જમાલુદ્દીન અલિયા મસ્જિદમાં અમે ચાર ટ્રસ્ટીઓ અને મોરી સાહેબ એ જે નમાઝ અદા કરી છે ને આ સોશિયલ ડિસ્ટન્સના આધારે ગવર્નમેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે અને જે બી અમારા ડીએસપી સાહેબ કલેક્ટર સાહેબે જે બી આદેશ કર્યો એનું અનુસંધાનમાં અમે માન આપીને એમનું જે રીતે અમે સોશિયલ ડિસ્ટન્સમાં નમાઝ પડી છે અને દરેક ભાઈઓને અમે ગુજારિશ કરીએ છીએ કે આ રીતે જ માસ્ક પહેરી નમાઝ અદા કરો અને જાહેર રસ્તાઓ પર માસ્ક પહેરી અને પહેરવા વિનંતી કરું છું. દેશ દુનિયાને હું ગુજારિશ કરું છું, અલ્લાહ તાલા ભાઈ ગુજારિશ કરું છું કે અલ્લાહ તો આ દેશ દુનિયામાં કોરોના જેવી મહામારીને નેસ નાબૂદ કરી દે એવી અમે અલ્લાહ પાસે દુઆ છીએ.